ધાગંદામાં 70માં વન મહોત્સવ યોજાયો. આજ રોજ ધાગંદા આદર નિવાસી સારામાં 70માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સિત્તેરમો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરી, જેથી આપણે વાવેલું વૃક્ષ એક વટવૃક્ષ બને અને આપણી આવનારી પેઢીને ફાયદાકારક થાય. હાલમાં વધુ ગરમી પડી રહી છે અને વરસાદ ઓછો પડે અથવા જરૂરિયાત કરતાં વધુ પડે તેવી પરિસ્થિતિ છે અને સમગ્ર વિશ્વ તેનો અહેસાસ કરી રહ્યું છે. ત્યારે લોકો આગળ આવે અને પોતાના પરિવારમાં આવતા યાદગાર પ્રસંગ જેવા કે જન્મદિવસ, લગ્ન કે કોઈ સારા કાર્ય માટે આપણે વૃક્ષનું વાવેતર કરી અને તેનું જતન પણ કરી આ ફરજ આપણા બધાની છે. લોકો પણ આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી. જ્યારે ફોરેસ્ટના અધિકારી દ્વારા વૃક્ષનું શું મહત્ત્વ છે તેમજ આ વિસ્તારમાં વધુ વૃક્ષનું વાવેતર જરૂરી છે અને આપણે જિલ્લાને અને રાજ્યને ગ્રીન ગુજરાત બનાવી અને તે માટે લોકોનો સહકાર આપવા માટે આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. અને હાલમાં વિશ્વમાં જે ગ્લોબલની જે પરિસ્થિતિ છે, જે આપણી આવનારી પેઢીને વધુ તકલીફ ન પડે તે માટે હાલમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યા છે. વૃક્ષ હોવાથી જમીનનું ધોવાણ અટકશે, પર્યાવરણની જાળવણી કરી શકી. હાલમાં જિલ્લામાં 43 લાખ જેટલા વૃક્ષો છે અને હજી પણ તે સંખ્યા વધે તે માટે આપણે આગળ આવી અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી તે માટે અપીલ લોકોને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર મામલતદાર ઉપસ્થિત હતા, સાથેના સામાજિક વનીકરણ અધિકારી તેમજ ગુડખર અભયારણ્ય અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના ધાંગધ્રાના ધારાસભ્ય તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કરેલ અને વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ ગરમી આ જિલ્લામાં હોય છે અને તેની સામે આપણે અને સરકાર બંને સાથે મળીને પર્યાવરણનું જતન કરી અને તે માટે આપણે આગળ આવી તેવી અપીલ કરવામાં આવી હતી. બાળકો વૃક્ષોનું શું મહત્ત્વ છે અને તેની જાળવણી કેવી રીતે કરવી તે માટે વન વિભાગ દ્વારા પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.